વેલકમ ટુ જય માણપુણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારા. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ અલગ રીતે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું ભરેલા કરેલાનું શાક. જો આ કરેલાનું તમે શાક આ રીતે બનાવશો ને તો આંગળા સરતા રહી જશો અને રોટલી ઓછી પડશે, અને બાળકો નહીં ખાતા હોય ને તે પણ ઝટપટ ખાવા મળશે, અને ફરીવાર માંગ કરશે અને તમારા ઘરમાં બધા જ આ રીતે શાકને પસંદ કરશે. તો ચાલો આપણે જોઈ લઈશું રેસીપી. ભરેલા કરેલાનું શાક બનાવવા માટે આપણે 4 નંગ જેટલા કરેલા લઈ લીધા છે. આ કરેલાને આપણે ઉપરની આછી આછી સાલ ઉતારી લેવાની છે. આ રીતના મીડિયમ મીડિયમ ઉતારી લઈશું. ઉપરના કાંટા ઉસરે ને એ રીતે જ આપણે ઉતારવાની છે. સાહેબ વધારે આની આપણે સાલ નથી ઉતારવાની. ઘણા લોકો શું કરતા હોય કે બિલકુલ સાલ ઉતાર્યા વગર શાક બનાવતા હોય છે, એ શાક છે ને તે વધારે કડવું લાગે છે. તો જુઓ આપણે આ રીતની સાલ ઉતારી લઈશું. વચ્ચે કાપો લગાડી અને આપણે અંદરના બે કાઢી લઈશું. તમે કારેલાનું શાક તો ઘણી વખત બનાવ્યું છે, પણ તમે આ રીતે કોઈ દિવસ નહીં બનાવ્યું. તમે જો આ રીતે એકવાર શાક બનાવશો ને અને આ રીત ફોલો કરશો ને તો તમે વારંવાર આ જ રીતે શાક બનાવશો. કારેલાનું શાક છે ને નાના બાળકો પણ ન ખાતા હોય, આ રીતે બનાવો ને તો નાના બાળકો પણ શાક ખાવા મળશે. આ રીતે બી કાઢી નાખવાના છે કારેલામાં અને આ રીતે સાલ ઉતારી લેશું. તો જો અહીંયા આપણે બધા જ કારેલાને આ રીતે સાલ ઉતારી નાખી છે અને બી પણ કાઢી નાખ્યા છે. તો હવે આને આપણે થોડા થોડા મીઠાવાળા કરી નાખશું, થોડું થોડું આંગળી વડે મીઠું ઘસી નાખશું. આ પ્રોસેસ કરવાથી કારેલામાં કડવાશ થોડી ઓછી થઈ જાય છે. તો આપણે કારેલાને મીઠું લગાડ્યા બાદ આપણે 5 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું, એટલે જે મીઠું છે ને તે કારેલામાં ઉતરી જાય. જ્યાં સુધી કારેલા રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે કારેલાનો સૂકો મસાલો તૈયાર કરી લઈશું. તો સૂકા મસાલામાં લઈ લઈશું 1.5 ચમચી જેટલી સિંગ, 1 ચમચી લઈ લઈશું સફેદ તલ, અને 1/2 વાટકી છે ભાવનગરી ગાંઠિયા, અને 2 ચમચી જેટલું છે મિક્સ સવાણું. 1/2 ચમચી જેટલું આપણે મીઠું લઈ લઈશું, કારણ કે મીઠાનું પ્રમાણ સવાણામાં અને ગાંઠિયામાં બંનેમાં હોય છે, એટલે આપણે તે પ્રમાણે મીઠું જોઈ અને માપ સરેડ કરવાનું. અને ગળપણમાં મેં અહીંયા 2 ચમચી ખાંડ લીધી છે, તમે આની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો. અને ત્યારબાદ લઈ લઈશું 1/2 ચમચી કિચન કિંગ મસાલો. કોઈ પણ ભરેલા શાક હોય તેમાં ગરમ મસાલો બહુ સરસ ટેસ્ટ લાગે છે. અને ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી ધાણા જીરું પાવડર, અને સરસ રીતે આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. જો આ રીતે આપણે ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. આ મસાલાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે અહીંયા સાઇડમાં મેં પાણી પણ ગરમ થવા માટે રાખી લીધું હતું. જો પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં કારેલા એડ કરી દઈશું અને 5-7 મિનિટ સુધી તેને ઢાંકણ ઢાંકી અને બોઇલ કરી લઈશું, મતલબ બાફી લઈશું. તો સૂકો મસાલો ક્રશ થઈ ગયા બાદ હવે આપણે લીલો મસાલો ક્રશ કરી લઈશું. આપણે એ જ મિક્સર જારમાં 1/4 વાટકી જેટલું લઈ લઈશું કટ કરેલું ટમેટા. ત્યારબાદ લઈ લઈશું 1/2 વાટકી જેટલી ડુંગળી. ત્યારબાદ લઈ લઈશું લીલું લસણ 1 ચમચી જેટલું. અહીંયા મેં 1 ચમચી જેટલું લીધું છે સૂકું લસણ. 1 ટુકડો છે આદુનો. અહીંયા મેં 2 મીડિયમ તીખા મરચાં લીધા છે, તેને આપણે એડ કરી દઈશું. તો જો તમે વધારે સ્પાઇસી ખાતા હોય તો મરચાંમાં પ્લસ કે માઇનસ કરી શકો છો. હવે આપણે આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણે લીલી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટને પણ આપણે સૂકા મસાલામાં એડ કરી દઈશું. તેમાં આપણે લઈ લઈશું 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી રેગ્યુલર મરચું, 1 ચમચી જેટલી લઈ લઈશું હળદર. ત્યારબાદ આપણે 1/2 માંથી 1/2 લઈ લઈશું લીંબુનો રસ, કે આપણે ટમેટું નાખ્યું છે એટલે લીંબુનો રસ પણ બહુ ઝાઝો નહીં નાખવાનો, થોડોક જ એડ કરવાનો. અને 1/2 નાનો ચમચો લઈ લઈશું તેલ. હવે આ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી આપણે થોડું લીલું લસણ એડ કરી દઈશું. હવે આપણે કસ્તુરી મેથીના થોડા પાન લઈ લઈશું, તે એડ કરી દઈશું. આનાથી પણ ટેસ્ટ સરસ આવે. ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી મસાલાની તે એડ કરી દઈશું. આ
આ પેસ્ટને આપણે 2 મિનિટ સુધી કૂક થવા દેવાની છે, વધારે આને કૂક નથી થવા દેવાની. હવે કચરા સોઈ જાય ને મસાલામાં ત્યાં સુધી. જો અહીંયા આપણી પેસ્ટ પણ સરસ ગરમ થઈ ગઈ છે, સુગંધ પણ મસાલાની બહુ સરસ આવવા મળી છે. હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દઈશું. આ પેસ્ટ થોડીક ઠંડી થઈ જાય ને ત્યાર પછી આપણે તેને કારેલામાં ભરી લઈશું. જો અહીંયા આપણો મસાલો ઠંડો થઈ ગયો છે, મસાલો આપણે કારેલામાં ભરી લઈશું. તો ફ્રેન્ડ, કારેલા છે ને આપણા સેહત માટે અને શરીર માટે ખૂબ લાભદાયક છે. તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ સરસ બનશે અને બધાને ખૂબ પસંદ પણ આવશે. તો અહીંયા આપણે કારેલામાં મસાલા ભરી દીધા છે, જો સરસ મજાના. હવે આપણે કારેલાનો વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે અહીંયા અમે 3 ચમચા તેલ હું લઈ લઈશ, નાના ચમચા. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં જીરાનો જ વઘાર કરવાનો છે, આમાં રાઈનો વઘાર નથી કરવાનો. કારેલાના શાકમાં છે ને જીરાનો વઘાર સરસ લાગે. જીરું તતરી જાય ત્યારબાદ આપણે તેમાં ભરેલા કારેલા એડ કરી દઈશું. હવે આ ભરેલા કારેલાને આપણે 1 મિનિટ સુધી કૂક થવા દઈશું. 1 મિનિટ કૂક થઈ જાય ને ત્યારબાદ જે આપણે મસાલો વધ્યો હતો ને એ આપણે ઉપર એડ કરી દઈશું અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આમાં થોડું પાણી એડ કરી દઈશું. પાણી આમાં આપણે 2-3 ચમચી જેટલું એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. હવે આ કારેલાને આપણે 2 મિનિટ સુધી કૂક કરવાના છે. જો મસાલામાંથી તેલ છૂટું પડી જાય ને એટલે માનવાનું કે આપણું શાક તૈયાર થઈ ગયું છે. જો અહીંયા તેલ છૂટું પડી ગયું છે અને આપણું મસ્ત મજાનું ગ્રેવીવાળું ભરેલા કારેલાનું શાક થઈ ગયું છે તૈયાર. જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું શાક બન્યું છે. તો જુઓ, બન્યું છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ભરેલા કારેલાનું શાક. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણ કિશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જય માનપૂર્ણ કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય સિયારામ. ધન્યવાદ.